સુરતના કતારગામમાં રહેતા એક કિશોરને મોબાઈલમાં લિંક મોકલી બીભત્સ ક્લિપિંગ ઉતારી લઈ બ્લેકમેલ કરી રૂપિયા માંગતા કિશોરે ચોથે માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો। જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના જામતાળાથી બ્લેકમેલ કરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક કિશોરે પોતાના ઘરના ચોથા માળેથી કૂદી આપઘાત કરી લીધો। પોતાના ઘરના ચોથા માળેથી પડતું મુકતા ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો। જો કે ટૂંકી સારવાર બાદ કિશોરનું મોત નિપજ્યું હતું। ત્યારબાદ તેના પરિવારે કિશોરનો મોબાઈલ ચેક કરતા તેમાં એક લિંક મળી આવી હતી, જે ઓપન કરતા અશ્લીલ અવસ્થામાં યુવતી આવી હતી અને કિશોરે તે જોતા જ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી કિશોરને વિડીયો મોકલી તેને બ્લેકમેલ કરાયો હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકમાં કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવી ઘટનાને પગલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ઓન તપાસમાં જોતરાઈ હતી। કિશોરના ફોનમાં આવેલ નંબરના આધારે તપાસ કરતા ફોન કરી બ્લેકમેલ કરનારી ટોળકી ઝારખંડના જામતારા જિલ્લાની હોવાનું સામે આવ્યું હતું, જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક જામતારા જવા રવાના થઈ હતી। ત્યાંથી એક આરોપી બાદલ દામોદર મંડલ ઝડપાયો હતો। દિવસ પહેલા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી, જેમાં એક કિશોરે એક બિલ્ડિંગ ઉપરથી પડીને આત્મહત્યા કરેલી, ત્યારબાદ અકસ્માત મોત એમાં નોંધાયેલું અને એની તપાસમાં એવું ફલિત થયેલું કે આ કિશોરને અશ્લીલ વિડીયો બતાવી એનું રેકોર્ડિંગ કરી અને કોઈ એક ઈસમ દ્વારા એને ધમકી આપવામાં આવતી હતી, એની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હતી, એના કારણે એણે પોતાની ઇજ્જત જવાના ડરથી, બદનામીના ડરથી એણે આત્મહત્યા કરેલી હતી। આ જે ઘટના બની એના કારણે મહેરબાન સીપી સરે ખૂબ સંવેદનશીલતા દાખવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એમાં આ આરોપીને પકડવામાં કામે લગાડી હતી, જેમાં એક આરોપી અમને ટેકનિકલ સર્વેલન્સના આધારે આઈડેન્ટિફાય થયેલો, જેનું નામ હતું બાદલ કુમાર મંડલ, જે સરિયા ગિરડી ઝારખંડ રાજ્યનો છે। આ જે આરોપી છે એની એમો એવી હોય છે કે એ લોકો કોઈપણ સાઇટ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ લોગિન થતું હોય છે અથવા સાઇટ સર્ફિંગ કરતું હોય છે ત્યારે પ્રલોભનકારી જાહેરાત એમાં બતાવેલી હોય છે, એવી લિંક ઉપર ક્લિક કરતા એની સાથે વોટ્સએપ ચેટમાં વ્યક્તિને ઇન્વોલ્વ કરે છે, ત્યારબાદ આપત્તિજનક વિડીયો બતાવી અને બીજા ફોનથી એનું ગુપ્ત રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે। આ રેકોર્ડિંગ થઈ ગયા પછી એ વ્યક્તિને પૈસા માટે ધમકાવે છે। આ કિસ્સાની અંદર મરણ જનાર જે કિશોર છે એની પાસેથી 9600 રૂપિયા એક્સટોર્શન કરીને ઓલરેડી એણે લઈ લીધેલા હતા। આપ સૌના માધ્યમથી એક વાત તમામ સુધી પહોંચાડવા માંગુ છું કે જ્યારે આવા કોઈ કોલ આવે છે અને આવું કોઈ રેકોર્ડિંગ કરીને એક્સટોર્શનની ધમકી આપતા હોય તો સહેજ પણ ડર્યા વગર પોલીસનો સંપર્ક કરો, તમારી જિંદગી આનાથી વધારે કિંમતી છે। બીજું કે આવો કોઈ વિડીયો બતાવે, તમે એને એક ફોન બ્લોક કરશો તો આ લોકોની એમઓ એવી છે કે 4-5 જણ ગેંગ બનાવીને કામ કરતા હોય છે, તમે એક ફોન બ્લોક કરો એટલે બીજી વ્યક્તિ તમને ફોન કરે, બીજો બ્લોક કરશો એટલે ત્રીજી વ્યક્તિ ફોન કરશે, એમ તમે 4-5 ફોનને બ્લોક કરી દેશો તો આવા ફોન તમને આવતા બંધ થઈ જશે। અને આવી બાબત ઉપર કોઈ પણ વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો તરત જ તમે લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરી, એણે એ BA પોલિટિકલ સાયન્સ ભણેલો છે અને એની સાથે એના જેવા બીજા અનેક લોકો ત્યાં સંકળાયેલા છે, જે આ રીતે વેબસાઇટને સર્ફિંગ કરતાં કરતાં કોઈ રીતે પ્રલોભાયા હોય અને એવા લોકોને આ લોકો ટાર્ગેટ કરે છે એ રીતે જાણીતું છે। અને એના કહેવા મુજબ અનેક લોકો ત્યાં આ ગામમાં પર્ટિક્યુલર આવું જ કરવા માટે ટેવાયેલા છે અને પૈસા જ્યારે કોઈની પાસેથી માંગે છે તો પર્ટિક્યુલર કોઈ અકાઉન્ટમાં નખાવતા હોય છે, તો આની માટે સહેજ આપણે સજાગ થઈએ તો આ કિશોરે જેમ જીવ ગુમાવ્યો છે એવું થવાનો સમય ક્યારેય પણ નહીં આવે। એના કહેવા મુજબ તો 1000ની સંખ્યામાં લોકો છે, પરંતુ આપણે હજી એની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આનું ઇન્વેસ્ટિગેશન ચાલશે અને આણે કેટલા લોકોની સાથે આવું કર્યું છે એ આઈડેન્ટિફાય કરીશ। અત્યારે આ વ્યક્તિના કિસ્સામાં 9600 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે, હજી બીજા ટ્રાન્ઝેક્શન અમે કરાવીશ। આ છે જામતારા, આપણે જે સિરીઝ જોઈ આપણે જામતારાના સાયબર પોલીસ સ્ટેશનની અંદર પણ આરોપીઓ પકડેલા, એટલે
આ ફિશિંગનું જે જામતારા હબ છે તે રીતે આ સેક્સટોર્શન માટેનું હબ છે. એટલે આના આ ગીરો છે એના ઉપર અત્યારે આપણે એક આરોપી સુધી પહોંચ્યા અને એની એમઓ જાણી શક્યા. આ એમઓ પાછી બદલાતી જશે, ચોથા પાંચમા વ્યક્તિ આ એમઓ બદલાશે, તો આપણે એવો પણ પ્રયત્ન કરીશું કે ત્યાં આની ઇન્ફોર્મેશન જાય અને આના ઉપર સર્ટેન એક્શન પણ થાય. એક વસ્તુ કે આવી રીતના જ્યારે પણ સેક્સટોર્શન કરવામાં આવે કોઈ પણ દિવસે વિડીયો વાયરલ થતો નથી, એ માત્ર ને માત્ર તમને ધમકાવવા માટે હોય છે. એટલે એનાથી સેટ પણ ડરવાની જરૂર નથી. જે પણ ફોન આવે છે તમે એને બ્લોક કરો, બીજો ફોન આવશે, ત્રીજો ફોન આવશે, ચોથો ફોન આવશે, તમે બ્લોક કરતા જાઓ અને એ જેટલા નંબરો તમને મળે છે એની સાથે તમે લોકલ પોલીસને એની જાણ કરો. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.